Angloșii vor te încerca în dar vedem mai abriș pe rudele la apasmat, cinta mai șei bănuci. Angloșii vor te răf auti, gardie steering pe tei cabu gumauta apasmat sergentu. Steering pe tei cabu gumauta, agar jaldi gardie tăcăr mariuti. Sădna sibi, van cele cu nani moti ijau poșta, sau ai dat cășiroma aliata. Marmândă rudea briș pe tei, lighto subana gardie saman bălireși. ગોલ્ડન બ્રિજના પર્યાય બનેલા નર્મદા માયા હવે વધતા જતા અકસ્માત અને અપઘાત ડેસ્ટિનેશનને લઈ વધુ ચર્ચામાં આવી રહ્યું છે. બ્રિજ પર રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ગત રાત્રિના અંકલેશ્વરથી ભરૂચ તરફ જઈ રહેલા એક કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બની હતી. આગળ ચાલતી કારમાં ભટકાઈ હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ત્વરિત અસરથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જો કે બનાવ સંદર્ભે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે ગોલ્ડન બ્રિજ પર બારદારી વાહનોની અવરજવર વધી રહી છે, તેમજ લોકો પૂરપાટ પસાર થતા અકસ્માત નોતરી રહ્યા છે. આ વચ્ચે બ્રિજ પર લાગેલ એલઈડી લાઇટ બ્રિજ ચાલુ થયાને મહિનામાં જ બંધ થઈ ગઈ હતી, જે આજે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે કરોડોના ખર્ચે ઊભું કરેલું લાઇટો શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. હજી પણ બ્રિજ પર લોકો રાત્રિના ગાડી પાર્ક કરીને બેસી રહ્યા છે, જે વાહન વ્યવહાર અવરોધી રહ્યા છે, તેમજ અકસ્માતનું નિમિત્ત પણ બની રહ્યા છે. પોલીસ દ્વારા બ્રિજ પર સ્પીડ લિમિટ કરવામાં આવે, તેમજ બારદારી વાહનો અટકાવી, તેમજ બ્રિજ પર અડીંગો જમાવી બેસતા લોકોને અટકાવે તે જરૂરી બન્યું છે. એટલું જ નહીં, તંત્ર દ્વારા બ્રિજ પર રહેલ એલઈડી લાઇટો પુનઃ કાર્યરત કરવામાં આવે એ જરૂરી બનવા પામ્યું છે.